મેળવવું છે પણ માથે ભમી રહ્યું છે મોત. વિના કોઈ વાંખે માસૂમ બાળકોને મળી રહી છે સજા. બાળકો કેવી રીતે મેળવશે સારું શિક્ષણ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે માસૂમ વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે. વાત છે પોરબંદરના શ્રીનગર ગામની, જ્યાં આવેલી શાળા એટલી જર્જરી થઈ ગઈ છે કે ક્યારે માથા પર પોપડા પડે તેનું નક્કી નહીં. જુઓ આ દ્રશ્યો. આ શાળા છે કે ખંડેર તે કહેવું મુશ્કેલ છે. આ દ્રશ્યો જિલ્લાના શિક્ષણ પ્રશાસનની પોલ ખોલી રહ્યા છે. છતમાંથી ટપકતું પાણી અને ખરી રહેલા પોપડા ભીંજવી રહ્યા છે બાળકોના ચોપડા. કહો કે વિદ્યાર્થીઓના માથે જ મોત ભમી રહ્યું છે, પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું અને પવનની સાથે પાણી ખોરવતો આ પંખો બહુ જ જોખમી છે. ગમે ત્યારે કોઈનો જીવ લઈ લે તેવા પંખામાંથી ભ્રષ્ટાચારની હવા આવી રહી છે. અમે જ્યારે શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે માથેથી પોપડા પડે છે અને અમને લાગે છે વરસાદ આવે ત્યારે અમારા ચોપડા ભીના થઈ જાય છે. અમારા ક્લાસમાં પાણી પડે છે, પોપડા પડે છે. અમારી સ્થિતિ જોખમ ગંભીરતાની છે. અમારો જીવ જોખમમાં મૂકીને જીવીએ છીએ. માસૂમ ભૂલકાઓને શિક્ષણ મળે તે માટે સ્કૂલ જીવવા માંગી રહી છે. ઇમારતનો દરેક ભાગ ઈચ્છી રહ્યો છે કે તેનું સમારકામ થાય, બાળકોને સારું શિક્ષણ મળે તે માટે વાલીઓએ બાણ ચડાવે છે અને શાળાને કરી છે તાળાબંધી. તાત્કાલિક રિપેર કરવામાં આવે આ મોદી સરકારનો અમારા ગામમાં વિકાસ છે. તમે જોઈ શકો છો આ નિશાળો કે અમારા ગામમાં ભાજપ સરકારને બધાએ અમે મત આપીએ છે તો અમારા ગામમાં નિશાળો આવી રીતના બહુ જર્જરી હાલતમાં છે. ગ્રામજનોનો આક્રોશ જોઈને શાળાના સંચાલકોએ તાત્કાલિક પોલીસ બોલાવી અને પોલીસે મામલો થાળે પાડ્યો, જે બાદ જાગેલા શિક્ષણ અધિકારીએ સમારકામ અને નવા રૂમ બનાવવાના દાવા કર્યા છે. ડેમેજ થયેલા ઓરડાઓ વહેલી તકે ડિમોલિશન કરી અને નવા ઓરડાઓ બને એ માટે જરૂરી કાર્યવાહી અર્થે ગાંધીનગર અમે રજૂઆત કરેલ છે. ત્યાંથી એપ્રુવલ મળે અને તાત્કાલિક ધોરણે આ ઓરડાઓ બનાવવામાં આવશે. શિક્ષણ અધિકારી, તમે તો દાવો કરી દીધો, પરંતુ બાળકોને હજુ કેટલા દિવસ આ જ રીતે કાઢવા પડશે? જો આ જ રીતે શિક્ષણનું ગાડું ચાલતું રહેશે તો બાળકો કેવી રીતે ભણશે અને કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવશે તે જ મોટો સવાલ છે. હિતેશ ચક્રાર, Tv9, પોરબંદર. Tv9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.